સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છ બાદ સુરતમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો. વાત કરીએ કતારગામની તો કતારગામમાં પણ 12 વાગ્યાના સુમારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. લોકોને ગરમીમાંથી રાહત મળી રહી હોય અને બે ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો, જેને લઈને સ્વાસ્થ્ય બગડવાના સંભાવના પણ રહેલી છે. વરસાદના પગલે કેટલીક જગ્યાએ રોડ પર બાઇક સ્લીપ થવાની ઘટનાઓ અને ડબલ સિઝન ભેગી થતાં બીમારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે કેટલીક જગ્યાએ રોડના ખોદકામના પગલે ખાડામાં પાણી ભરાઈ જવાનું અને આવન જાવન કરતાં લોકોને પણ તકલીફનો શહેરમાં સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ક્યાંક ધીમી ધારથી વરસાદ પડી રહ્યો છે. આમ સમગ્ર ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે મેઘતાંડવની જેમ કમોસમી વરસાદ પડતા, કરા સાથે વરસાદ પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અને તે પણ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે તેની અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રીતે એન્ટ્રી કરી છે અને ચોમાસા જેવો માહોલ સુરત શહેરમાં પણ જોવા મળી રહ્યો છે.